રાજકોટની દુર્ઘટનામાં જે મૃતદેહ જેના ડીએનએ ટેસ્ટ કરવાની પ્રક્રિયા ચાલુ કરવામાં આવી હતી એ સૌથી ચેલેન્જિંગ જે આખી પ્રક્રિયા છે એ આ ડીએનએ ટેસ્ટની પ્રક્રિયા છે. કુલ મલાઈને જે મૃતદેહ છે તેમાં જે પરિસ્થિતિ હતી એ પરિસ્થિતિમાં કોઈ બી મૃતદેહમાંથી લોહી પ્રાપ્ત ના કરી શક્યા, જેના કારણે બોનના માધ્યમથી આ ડીએનએ મેચ કરવાની પ્રક્રિયા કરવી એ જરૂરી હતી. મૃતદેહને ઓળખી ના શકવાના કારણે એમના પરિવારજનો અને મૃતદેહના જે ડીએનએ હોય છે એ મેચ કરીને સાયન્ટિફિકલ આધારના માધ્યમથી એમના પરિવારજનોને આ મૃતદેહ સોંપવાની જે કામગીરી છે તે ઝડપથી થઈ શકે તે માટે પરમ દિવસે મોડી રાતથી, એટલે કે ગઈકાલે પરમ દિવસે રાત્રે 3 વાગ્યાથી આ તમામ સેમ્પલિંગ કલેક્ટ કરીને તાત્કાલિક ધોરણે એના ઉપર કામગીરી કઈ રીતે થઈ શકે કે જેથી પરિવારજનોને જલ્દીથી આપણે મૃતદેહ સોંપી શકીએ. આ ડીએનએ મોટર માર્ગે જો લાવે તો કમસે કમ 4 કલાક લાગે, જેથી મુખ્યમંત્રીશ્રીના આદેશથી એમ્બ્યુલન્સના માધ્યમથી તાત્કાલિક એફએસએલ ખાતે પહોંચાડવામાં આવ્યું. કાલે વહેલી સવારે 5 વાગ્યાથી આ કામગીરીની શરૂઆત કરવામાં આવેલી હતી. કુલ 18 લોકોની ટીમ એફએસએલની કાલે સવારથી હાલ સુધી સલંગ આ કામગીરીમાં લાગી છે. પરંતુ આની જે પ્રક્રિયા હોય છે એ પ્રક્રિયા ખૂબ લેન્ધી હોય છે. કુલ મળીને 9 સ્ટેપની અંદર આ કામગીરી કરવામાં આવે છે. આ કામગીરીમાં ખાસ ડીએનએ સેમ્પલના બ્લડ થતા જે બોન્સ હોય છે અને મરણ જનરના જે પીએમ દરમિયાન લેવાયેલા જે નમૂનાઓ હોય છે અને એમના પરિવારજનોનું બ્લડ એના માધ્યમથી આપણે મેચ કરીને આ પ્રક્રિયાને આગળ વધારતા હોઈએ છીએ. સેમ્પલ રિપોર્ટમાં આપણે જેમ ગણાવ્યું એ પ્રકારે 8 થી 9 તબક્કાઓમાં આ સેમ્પલ તૈયાર કરવામાં આવે છે. તબક્કા 1માં કેસને પરીક્ષણ કરીને એનો જે નમૂનો હોય છે એ નમૂનો જે અગર બળેલો હોય તો એ બળેલા ભાગને પહેલાં હટાવવામાં આવે છે અને એની અંદરથી જે બોનની જે ક્વોલિટી હોય છે એના કેલ્શિયમ જે બોન પર ખૂબ હોય છે અને ડી કેલ્શિયમ કરીને એ નમૂનાને સ્ટેપ 2ની અંદર મોકલવામાં આવે છે. આખી કામગીરી એ કામગીરી આશરે 5 થી 6 કલાકનો સમય આ કામગીરીમાં લાગતો હોય છે. સ્ટેપ 2માં નમૂનાઓનું જે ડીએનએ હોય છે એ ડિસ્ટ્રેક્ટ કરવામાં આવે છે. એ ડિસ્ટ્રેક્ટ કરવામાં 7 થી 8 કલાકની એની જે સાયકલ હોય છે, આ જે મશીનરીઝ પર આ કામગીરી થતી હોય છે અને ફિઝિકલી બી આ દરેક સ્ટેપની અંદર કામગીરી થતી હોય છે, એટલે કે બીજા સ્ટેપની અંદર 6 થી 7 કલાકનો સમય આની પાછળ લાગતો હોય છે. તબક્કા 3માં જે ડીએનએ આપણે તબક્કા 4 માટે હમણાં કુલ મલાઈને એફએસએલની કામગીરી ઝડપથી પૂર્ણ થાય તે માટે હું અહીંયા આવેલો હતો. હું માત્ર એટલું કહી શકું છું કે સૌથી પહેલી પ્રાથમિકતા આવી કોઈ બી ઘટના બનતી હોય ત્યારે રેસ્ક્યુની હોય છે, એના પછી એમને ટ્રીટમેન્ટ આપવાની હોય છે અને ત્રીજો ભાગ હોય છે એક્શનનો. રેસ્ક્યુ એ લોકોની ટ્રીટમેન્ટ અને કાલ રાતની આખી રાત સુધી મુખ્યમંત્રીશ્રીએ મોડી રાત સુધી આ તમામ રિપોર્ટો રિવ્યૂ કર્યા છે. પ્રાથમિક દ્રષ્ટિના રિપોર્ટના આધારે જે કોઈ લોકોએ રિપોર્ટ આપેલા હતા એ તમામ લોકોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. અને બીજું કે આમાં કોઈ બી મોટા હોય કે નાના હોય જે કોઈ લોકો 2021થી લઈને 2024 સુધી આમાં જેટલી બી ફાઇલો છે એ રાત્રે 3 વાગે મારી હાજરીમાં જ આરએનબી ડિપાર્ટમેન્ટમાંથી, મહાનગરપાલિકામાંથી, પોલીસ વિભાગમાંથી એ તમામ ફાઇલો એસઆઈટીએ એ જ દિવસે રાત્રે ઓફિસો ખોલાવીને કબજે કરી લીધી છે. હવે જે પહેલી પ્રાથમિક દ્રષ્ટિએ હાલની પરિસ્થિતિમાં જે લોકોના રિપોર્ટ હતા એના આધારે આ લોકો પર પગલાં ભરવામાં આવ્યા છે. હવે એની ડિટેલ્ડ સ્ટડી ચાલુ છે. એસઆઈટીની ટીમ હાલ બી રાજકોટ ખાતે અવેલેબલ છે, એ લોકોની તપાસ સંપૂર્ણ ચાલુ છે. આમાં કોઈ બી અધિકારીઓ જે કોઈ લોકો આની જોડે આ પરમિશન જોડે કે આ ડિપાર્ટમેન્ટો જોડે સંકળાયેલા છે એમાંના કોઈ બી લોકો પર કોઈને બી છોડવામાં નહીં આવશે અને જે કંઈ પગલાં ભરવાના છે એ કડક પગલાં ભરવામાં આવશે અને આ કામગીરી ચાલુ જ છે.
તબક્કાવાર જેમ જેમ રિપોર્ટ આવતો જશે એમ એમ આ કામગીરી આગળ વધારવામાં આવશે અને આ કામગીરી સંપૂર્ણ રીતે પૂર્ણ કરવા માટે SIT ની ટીમ બી આપ સૌ લોકો એના સાક્ષી છો. રાત્રે મોડા પહોંચીને સંપૂર્ણ સૌથી ઉચ્ચ અધિકારીથી લઈને તમામ ડિપાર્ટમેન્ટના લોકોના જવાબો લેવામાં આવ્યા છે. કાલે બી મોડી રાત્રે આ ઉચ્ચ અધિકારીઓને બોલાવીને SIT એ જે જવાબ લેવાના હતા એ લીધા છે અને હજી બી લેવાશે. કોઈ બી લોકોને આમાં છોડવાનો કોઈ વિષય આવતો નથી અને આપણે સૌ લોકો આ ઘટનાથી સૌ લોકો ક્યાંક ને ક્યાંક દુઃખી છે, આક્રોશ છે. સરકારના બી સૌ લોકોને ખૂબ જ દુઃખ છે અને આક્રોશ બી છે કે આ પ્રકારની ઘટના બને જ કઈ રીતે અને આ પ્રકારની ઘટના ના બને તે માટે કડકમાં કડક પગલાં ભરવામાં આવશે. જેમ કે ત્રીજી સાયકલ હમણાં 4:30 વાગે એક રિઝલ્ટ આવશે, 4:30 થી 5 વાગ્યા તક. એમાં હમણાં 8 જણની સાયકલ ચાલે છે, એમાં કેટલા મેચ થાય એ રિઝલ્ટ આવવાના આધારે નક્કી થતું હોય છે. એટલે કે 4:30-5 વાગે બીજા બી નવા જે કંઈ DNA રિપોર્ટ આવશે એના આધારે તાત્કાલિક પરિવારજનોનો સંપર્ક કરી લેવામાં આવશે. ખૂબ દુઃખની ઘડી છે, સંકટનો સમય છે, પરિવારનું દુઃખ, પરિવારનો ગુસ્સો એ જાહેર છે. બધો જ પ્રયાસ કરીને FSL ની ટીમ ખૂબ ઝડપથી જેટલા રિપોર્ટ આપી શકે તે માટેની અહીંયા કામગીરી ચાલુ છે. અમારા આ 18 લોકોના સ્ટાફમાં 3-1 લોકો પોતાના પરિવારજનો જોડે જે તીર્થયાત્રા પર જવાના હતા એ લોકોએ બી કેન્સલ કર્યું છે. બધા જ સ્ટાફે પોતાની છુટ્ટી કેન્સલ કરી છે. બધા જ રિપોર્ટો ના આવી જાય ત્યાર સુધી બધા જ ઉચ્ચ અધિકારીથી લઈને ટેકનિકલ ટીમ FSL ખાતે અવેલેબલ છે અને જેટલું ઝડપથી આ કામગીરી થાય એટલી ઝડપથી અમે કામગીરી કરશું. અમે પોતે રિવ્યૂ લીધો છે, મુખ્યમંત્રીશ્રી બી દર કલાકે રિવ્યૂ લઈ રહ્યા છે. અમે ઝડપથી આ પ્રક્રિયા પૂર્ણ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. એના પછીના ક્વોલિટી અને જે પ્રકારે બોન્સની જે પરિસ્થિતિ હોય છે અને સામે બ્લડ સેમ્પલિંગ એની પરિસ્થિતિના આધારથી એ સેમ્પલિંગનું ફાઇનલ રિપોર્ટ તૈયાર થતો હોય છે. એટલે કુલ મલાઈને આખી પ્રક્રિયા પાછળ પ્રતિ કેસ 48 કલાક લાગતા હોય છે, પરંતુ આપણે સેમ્પલિંગ પર વધારેમાં વધારે લોકોને લગાડીને ઝડપથી લોકો ઓળખાઈ શકે તે માટેની પ્રક્રિયા ચાલુ છે. આજે 5 લોકોને કાલે 4 લોકોને